વાત કેજે મને આ ભાઈ કાલે શું ગોળ ગોળ વાતો કરતો હતો ક્યાં રે અરે મમ્મી તું પણ શું આપણે અહીંયા પેટા ખાતા હતા તો ખબર છે ને કઈક વાત કરતો હતો મને તો એની વાત કઈ સમજાણી જ નહીં હવે તું મને માંડીને વાત કર કે શું હતું અરે હા એ તો એ વાત હતી કે તારો જ્યારે ફોન આવ્યો હતો ને ત્યારે ભાઈને મેં વાત કરી હતી પણ ત્યારે અમને એમ ખબર પડી કે ભાઈએ જે પૈસા શેરબજારમાં જે રોક્યા હતા ને એ છે ને લોસ થઈ ગયા હતા તો પછી ત્યારે મેં તારે મદદ કરી શકે એવું કઈ હતું નહીં અને પછી કાલે ભાઈ આવ્યો બોલે પેંડાજી નતા ખવડાવ્યા એ એના માટે હતા કે બધું અવિનાશી પેલા પપ્પા જે છે ને એને શેર આપ્યા હતા તો એ શેર આપ્યા એ વેચાઈ ગયા અને ડબલ પ્રોફિટ થયું શું હા ડબલ પ્રોફિટ થયું એટલા માટે કાલે મિતેશ છે ને પેંડા લઈ આવ્યો હતો અને એના પેંડા ખાધા હતા એટલે નતો કીધો કે આપણે દિવાળી સુધરી ગઈ અને આપણે ધનતેરસ સુધરી ગઈ વાહ મમ્મી આ તો સરસ મજાની ન્યૂઝ આપી છે તે મને હવે આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને સાચું કહું મમ્મી હું જે તારા જમાઈને કહીને આવી હતી ને કે હું પૈસા લઈને જ આવીશ હવે હું પૈસા લઈને જ જઈશ પણ મમ્મી ભાઈ મારી મદદ કરશે ખરું જો આમ જોવા જઈએ ને તો એ પૈસા ભાભી ના છે એટલે જ્યાં સુધી ભાભી હા ન પાડે તો કદાચ ભાઈ મદદ ન પણ કરે ને અને મારે પછી કયા મોઢે ઘરે જવાનું અરે એ તો ચિંતા કર ના અત્યારે શાંતિથી મસ્ત તહેવારને આપણે ઉજવીએ પછી જે થવાનું હશે એ થઈ જશે હ કાજલ મને લાગે છે કે તું દીકરીના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ છો તમે વહુ શું કરે છે દેખાતું નથી અને દીકરીની વાત સુજાશે તમે શું બેઠી બેઠી ચડાવે છે એને શું ચડાવને શું ચડાવ છો એટલે હું મારા સગા કાને સાંભળું છું હા તો ખોટું શું મેં કીધું છે આ તે મીરાને પૈસાની વાત કરી હતી હા તો કેવી રીતના પૈસા આપી છે ને હા તો આપણી છોકરી છે તો આપવા તો પડે ને આપણે પૈસા ન આપીએ તો એનું ઘર તૂટી જાય અને એનું ઘર તૂટી જાય તો ગામમાં આખામાં આપણું નામ બગડી જાય આપણા નામ પર કલંક લાગી જાય એ તો અલગ જ એના કરતા આપણે આપણી છોકરીને મદદ કરીએ તો એનું ઘર તૂટે નહીં એના માટે છે ને બીજાની દીકરીના પૈસા ન લેવાય સમજી બસ પપ્પા મમ્મી સાચું તો કહે છે હું તમારા જમીને વાયદો કરીને આવી છું કે હું પૈસા લીધા વગર નહીં આવું અને જો આવું નહીં થાય ને તો મારું ઘર નીલામ થઈ જશે તમે સમજતા કેમ નથી તું કેમ સમજતી નથી આ પૈસા આપણા નથી અવનીના પૈસા છે અવનીના પૈસા આપણે સમજી કે મિતેશના કામમાં આવે વ્યાજબી છે પણ જો સાંભળી લે અવનીની ઈચ્છા હોય ને હા પાડે ને તો જ મિતેશના કામમાં પણ લઈ શકાય એટલે હું તમારા જમાઈને શું જવાબ આપું હું વાયદો કરીને આવી છું પપ્પા એ વાયદો મારાથી ના તોડાય અને રહી વાત બીજી તમને તમારી વહુનું દુઃખ દેખાય છે પણ તમારી દીકરીનું નહીં હું તું કોઈ વાત સમજતી કેમ નથી અરે મને તારું દુઃખ નહીં સમજાતું હોય તો સાંભળી લે મને તારા પૈસાની ચિંતા છે પરંતુ આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે પૈસા છે નહીં આપણી પાસે તો આપણા પૈસા નથી તો કેવી રીતે આપી શકીએ આપણે તમે પૈસા તો છે પણ નિયત નથી કારણ કે તમને તમારી વહુ વાલી છે દીકરી નહીં થઈ જવા દો મારું ઘર નીલા કઈ વાંધો નહીં પણ જે દિવસે જમાઈ હેરાન થશે ને તમારી દીકરી પણ હારે હારે હેરાન થશે અને એક વાત તો સાંભળી લે મીરા તે છે ને વાયદો તારી મમ્મી પાસે લીધો હતો હવે બાપ દીકરાને ફોન નથી કર્યો એટલે હવે બધાને અલગ અલગ કહેવાનું પપ્પા મારે એક ઘર છે એક પરિવાર છે તો વાત પણ એક જ વાર કરવાની હોય અને આ ઘરમાં પૈસાનો વહીવટ કોણ કરે છે તારી માં કરે છે પૈસાનો વહીવટ મને ખબર જ હતી કે તમે મને પૈસા ક્યારેય નહીં જ આપો આ તો હું જ ગાંડી હતી કે અહીં આવી ગઈ અરે ના બસ બેટા તું ચિંતા કર ના હું તારી માં અહીંયા બેઠી છે ને જીવતી છે જો હું જીવું છું ને ત્યાં સુધી તારું ઘર તૂટવા નહીં દઉં તું જોજે આ તારા પપ્પા ભલે કહેતા હોય અને મારી વાત સાંભળ અને આ ઓની છે ને એ મારા લગા ઉપર છે એને કેવી રીતે મારા કબજામાં રાખવી ને એ મને ખબર છે હું બધું જોઈ લઈશ તું ચિંતા કર ના ચૂપ થઈ જાઓ રોમા એટલે તારી માં બેઠી છે એટલે તો ઓની પાસે બહુ જલ્દીથી પૈસા લઈશ એ તમારે જે સમજવું એ સમજો હું જોઈ લઉં છું કે તું ઓની પાસેથી પૈસા કેમ કઢાવે છે આ તો જોઈ લેજો હું કેવી રીતે પૈસા કઢાવું છું કેવી રીતે મારી છોકરીનું ઘર તૂટતા બચાવું છું આ તો ઓનીનો સ્વભાવ સારો છે ને અને ઉદાર દિલી છે એટલે કદાચ હા પાડી દેશે પણ એક વાત તું કાન ખોલીને સાંભળી લે આ પૈસા છે ને અવનીના છે એમાંથી મીરાને એક ફદ્યું પણ આપવું નથી સમજી બસ મમ્મી તું શું કામ બેહ કરે છે એની સાથે પપ્પાને તો એમનો દીકરો ને એની વહુ જ દેખાય છે તું બેટા સમજતી નથી હું તારી પરિસ્થિતિ સમજી શકું છું પણ તું અમારી પરિસ્થિતિ સમજ
તમને મેં કીધું ને એક વાત તમે સાંભળતા કેમ નથી મારી વાત તમે સમજો હું શું કહેવા માંગુ છું પેલા આપણી દીકરી છે પેલા એનું જોવાનું જો દીકરી સાસરે છે એ એનો પ્રશ્ન છે એને સાસુ છે સસરા છે જમાઈ છે એ બધા ફોડી લેશે વાહ 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 દીકરી સાસરે થાય તો પૂરું બસ એ એટલે મા બાપની જવાબદારી પૂરી થઈ ગઈ હે આપણે લગ્નમાં કઈ ખામી રાખી છે ખામી નથી રાખી તો શું થયું આપણી ફરજ છે આપણે મા બાપ એના જીવતા બેઠા છીએ જી આપણે વાર તહેવારે દરેક પ્રસંગમાં એને બધું આપીએ તો છીએ ને બસ બાપા આમ તો કહેવાય છે ને કે દીકરીનો પર્યાવર ગયો નથી હોતો કેમ લગ્ન કરી દીધા એટલે પૂરું થઈ ગયું તમારી જવાબદારી પૂરી થઈ ગઈ એમ જ ને કાંઈ વાંધો નહીં નથી જો તમારે તમારું કાંઈ નહીં બેટા તું અમારી વાત સમજતી નથી અમે અમારી જવાબદારી પૂરી નથી થતી પણ તું અમારી પરિસ્થિતિ સમજતી નથી જો 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 આજો આપણી છોકરી કેવું બોલે છે આ દીકરી આપણી દિવાળીનો તહેવાર મનાવવા આવી છે આ રોડાવો તો નહીં તમે આને જો બેટા તું શાંત થઈ જા તું રડમાં હું જમાઈ સાથે વાત કરી લઈશ સમજી લે પણ એક વાત તું મગજમાં ખાસ રાખી લેજે અમારી પાસે સગવડ થશે ને તો અમે પૈસા આપીશું પણ અવનીના પૈસામાંથી એક રૂપિયો પણ તારે લેવાનો નથી સમજી અને આ નિર્ણય ફાઇનલ છે તમે મારી વાત તો સાંભળતા જાઓ મારે કાઈ તારી વાત સાંભળવી નથી તું જોવા દે એમને બસ તું ચૂપ થઈ જા તમે કીધું ને ઉપાધિ ના કર હું છું ને બધું સરખું થઈ જશે પણ મમ્મી જ્યાં સુધી ભાઈ ભાભી અને પપ્પા હામી નહીં ભરે ત્યાં સુધી મારે તો એ જીતારવાનું ને કે હું મારા ઘરે જઈને શું જવાબ આપીશ તું નહીં સમજે વાત થઈ ગઈ છે આ વખતે પૈસાનું જેટલો પણ વહીવટ છે એ મિતેશ જ કરશે
અને રહી વાત તમારા મિતેશની તો મિતેશ છે ને એ મમ્મીનો દીકરો છે ખરેખર તો મિતેશનો જ વાત છે કે એણે તમને આ રીતે જણાવ્યા છે મેં તને કીધું હતું તે દિવસે કે આવની તને ખબર નથી આ તારા ભાઈને તારા બાપને બધાને જણાવીને એની બોર કર નાખ્યા છે સાચી વાત છે મમ્મી આજે મને ખબર પડી જ ગઈ છે હવે તને દેખાડવાનો રહું કે કેવી છે એ જે હોય તે મારે ને મિતેશને વાત થઈ છે કે આ વખતે જે પણ પૈસાનો વહીવટ છે એમાંથી અમે લોકોએ પ્રિન્સીના ફ્યુચર માટે પૈસા સેવ કરીને રાખ્યા છે એટલા માટે હવે જે પણ વહીવટ હોય તમારે મિતેશ સાથે સમજવાનું રહેશે આ શું બોલે છે આને ભાન છે જોયું ને અમારા ને કીધું તો ભાઈ ગયા જોયું ને પ્રિન્સીનું ભવિષ્ય પ્રિન્સીનું ફ્યુચર અહીંયા મારું ફ્યુચર એને દેખાતું નથી અને મમ્મી તું પણ શું વાતો કરે છે આમ તો તું બહુ કહેતી હતી ને ઘરમાં મારું ચાલે છે મને પૂછ્યા વગર કોઈ પાણી નથી પીતું ભાભીના તેવર જોઈને મને એવું કઈ લાગતું નથી હા પપ્પાને અને ભાઈને બરાબર એની બાજુ કર્યા છે જો મમ્મી આવું ને આવું રહેશે ને તો મને નથી લાગતું કે એક રૂપિયો પણ એ મારા હાથમાં આવવા દેશે તને મેં કીધું ને તું ચિંતા કર ના મેં તને વચન કરેલું છે ને એ વચન હું પૂરું કરીને જ રહીશ સમજી ગઈ તું આ ઘરમાંથી પૈસા તું લઈને જઈ તારા ઘરે હા મમ્મી અને જો હવે પૈસાનું કઈ નહીં થાય ને તો મારે દવા પીવાનો વારો આવશે તું વારી ઘેરી એ વાત ના કર કઈ નહીં થયું તું પૈસા લઈને જઈ એટલે જઈ જ બસ હું જોઉં છું કે આવની કેવી રીતે રોકે છે મમ્મી